તો ફાઇનલી મલ્લા ઠાકરની બીજી ફિલ્મ વેનિલા આઇસક્રીમનું ટ્રેલર આવી ગયું છે ફેમિલી ડ્રામા ફિલ્મ છે આપણે ટીઝરમાં જે રીતે વાત કરી હતી એ જ પ્રકારની સ્ટોરી લાગે છે જો ફિલ્મ તમને હું જણાવી દઉં કોમેડી કદાચ થોડી ઓછી વધુ હશે નહીં હોય તો પણ ચાલશે કારણ કે આ ફિલ્મ એક જબરજસ્ત મેસેજ આપશે એવું મને લાગે છે મેસેજ જે અત્યારે જરૂર છે ટ્રેલરમાં એક લાઈન બોલે છે મલ્લા ઠાકર કે ભાડમાં ગયો સમાજ સમાજ કે થોડો આપણને રોટી ખોરાવશે અને આ વાત છે ને આપણા હરેક ગુજરાતીઓએ ફક્ત ને ફક્ત ગુજરાતની હું વાત કરું છું ગુજરાતીઓએ આ મગજમાં નાખી દેવો જોઈએ ને એવી લાઈન છે આ કારણ કે સમાજ છે ને એ ફક્ત આપણને ગુજરાતીઓને જ નડે છે બાકી ક્યાંય સમાજ અમાજનું કંઈ છે નહીં આપણે સમાજ શું કહે છે સમાજ શું વિચાર છે સમાજ ફલાણું સમાજ ઢીકણું સમાજ પેલું સમાજ અરે પણ કોણ છે આ સમાજ શું છે આ સમાજ સમાજને સારું લગાડવા લગાડવા આપણે કેટલું ગુમાવી દઈએ છીએ આપણને ખુદને નથી ખબર જાન તો ગાઢવી જ પડે ને સમાજ શું વાતું કરશે જમણવાર તો કરવું જ પડે ને લગ્નમાં સમાજ શું વાતું કરશે કર્યાવર તો મોટો કરવો જ પડે ને શું સમાજ વાતું કરશે સમાજને જવાબ નથી આપવાનો યાર સમાજ થોડું આપણા ઘરમાં જોવા આવવાની છે આપણી પરિસ્થિતિ શું ચાલી રહી છે એટલે સમાજવાળો છે ને આ સમાજે કોઈ સર્ટિફિકેટ કોઈને સર્ટિફિકેટ નથી આપતું કે ભાઈ પેલો સારો છે પહેલો ખરાબ છે સમાજને ભૂલી અને આપણે આપણા પરિવારનું જ વિચારવાનું થાય છે અને આ ફક્ત ને ફક્ત આપણા ગુજરાતીઓને જ લાગુ પડે છે બાકી બીજા કોઈને સમાજ સાથે કંઈ લેવા દેવા નથી એટલે જેવું એ આ ફિલ્મ છે ને આપણને ક્યાંક ને કંઈક સારો મેસેજ આપશે એવું મને લાગી રહ્યું છે અત્યારે બીજો એક મલાઠાકરની એક લાઈન છે કે ભાઈ એક બાજુ મમ્મી છે એક બાજુ કોમલ છે અને વચ્ચે હું છું હું ક્યાંક ને કંઈક ઝીરો થાયશ આ પરિસ્થિતિ અત્યારે આપણા સમાજમાં જ ઊભી છે બહાર નહીં તમે વાત જવા દો પણ આપણા સમાજમાં જ ઊભી છે જ્યારે એક બાજુ મમ્મી હોય એક બાજુ હોઉં હોય તો કોની સાઈડ લેવી જો હોઉંની સાઈડ લઈ તો એમ કહે કે ભાઈ આ ઘરવાળી એવી એટલે પછી ઘરવાળે ન થઈ ગયો અને મમ્મીની સાઈડ લઈ તો એમ કહે કે આ મમ્મીનો જ છે હજુ મોટો નથી થયો તો આ બધું ચાલી રહ્યું છે અને આ આપણા આજુબાજુમાં જ ચાલી રહ્યું છે તમે જોજો તમે નોટ કરજો તમે માર્ક કરજો ચાલી રહ્યું છે આ બધું એટલે ત્યારે એવી પરિસ્થિતિમાં છોકરો છોકરો છે એ શું કરે એ લગભગ છોકરાને પણ ના ખબર હોય કે હવે મારે શું કરવું જોઈએ તો એ પરિસ્થિતિમાં શું કરવું જોઈએ એક આ ફિલ્મ કંઈક ને એ વસ્તુ પર પણ ફોકસ કરશે તો ફેમિલી ડ્રામા ફિલ્મ છે આખી એક ફેમ એક પરિવાર દેખાડેલો છે હવે પરિવારમાં ક્યાંક સાસુ અને વહુને પહેલેથી જ નહીં ભરતું હોય એવું લાગી રહ્યું છે અથવા તો લગ્ન પછી નહીં ભરતું હોય અને પછી એવું પણ લાગી રહ્યું છે કે આ જે છોકરો છે એ પોતાની વોન લઈને નવું ઘર રાખશે ત્યાં જશે પછી શું થશે તો ઇન શોર્ટ આપણને આખું છે ને આ હું તમને કહું તો અત્યારનો જે સમયમાં ચાલી રહ્યું છે ને એ બધું જ આપણને બતાવ્યું છે હવે વાત એ છે કે પછી આ બધી વાતો અત્યારે ટ્રેલરમાં દેખાય તો છે કે આ બધી વાતો પર ફોકસ કર્યું છે પણ પછી એ વાતને કઈ રીતે એને પૂરી કરી છે અને શું મેસેજ આપે છે એ પણ આપણે જોવાનું થશે તો મલ્હાર ઠાકરના ફેન અત્યાર સુધી એવું હતું કે ભાઈ કોમેડી 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 તો હવે આ થોડો અલગ રોલ થોડો યુનિક રોલ છે એવું મને લાગી રહ્યું છે એટલે કદાચ ફેનને એવું થાય કે ભાઈ મલ્હારની ફિલ્મ છે એટલે ચાલો હવે કોમેડી બીજી બીજી ફિલ્મ આવી રહી છે તો ચાલો કોમેડી ફિલ્મ જોવા માટે જઈએ તો આ તમને કોમેડી ફિલ્મ નથી ફેમિલી ડ્રામા ફિલ્મ છે જો કોમેડી મગજમાં રાખીને જોવા જશો તો ક્યાંક ને ક્યાંક થોડા નિષ્ફળ થશો બાકી સારો એવો મેસેજ આપશે આ ફિલ્મ યુનિક લાગી રહી છે થોડી અલગ લાગી રહી છે થોડી મેસેજ પણ આપી રહી છે બધાની એક્ટિંગ તમને વાત કરું તો જેટલા કલાકારો ફિલ્મ અત્યારે ટેલરમાં દેખાય છે બધાની એક્ટિંગ પણ જોરદાર લાગી રહી છે પ્રોડક્શન વેલ્યુ પણ સારી લાગી રહી છે મ્યુઝિક પણ ફિલ્મનું સારું લાગી રહ્યું છે પહેલી માર્ચે આ ફિલ્મ સિનેમાઘરમાં આવવાની છે જોઈએ ફિલ્મ શું નવું ઓફર કરે છે બાકી અત્યારે ટેલર ખૂબ સારું લાગી રહ્યું છે તમને કેવું લાગ્યું મને કમેન્ટ સેક્શનમાં જણાવી દો ધન્યવાદ